સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ ગામ નજીકથી પસાર થતી મુખ્ય નહેરમાં ભંગાર સર્જાયું હતું. જો કે કરોડોના ખર્ચે બનાવેલ નહેરમાં ફરી ભંગાર સર્જાતા નહેર ખાતાના અધિકારીઓ દોડતા થયા હતા. નહેરમાં ગાબડું પડતા નહેરના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા. દક્ષિણ ગુજરાતના કાકરાપારથી લઈને માંડવી, ઓલપાડ અને હાંસોડ તાલુકાના ગામોને જોડતી કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરમાં ભંગાર સર્જાયું છે. સુરત જિલ્લામાં માંડવી તાલુકાના હરિયાલ ગામથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાથી મુખ્ય નહેરમાં ભંગાર પડ્યું હતું. નહેરનું પાણી 2-3 દિવસ પહેલા જ નવા રોટેશનમાં શરૂ થયું હતું અને મોટી માત્રામાં પાણી વહી રહ્યું હતું. જો કે નહેરમાં હવે ભંગાર પડતા નહેરનું પાણી આસપાસ આ ખેતરોમાં ફરી વળ્યું હતું. જો કે વહેલી સવારે ખેડૂતોને જાણ થતા ખેડૂતો અધિકારીઓ દોડી આવ્યા હતા. તમે તો હારા માટે જાઓ છો ને દાદા? દિવ્ય સાકરિયા, સેક્શન ઓફિસર. દિવ્યભાઈ, ત્યારે ગાબડું પડ્યું ત્યારે આપણે જાણ થયું એના રિપેરિંગ કરવા કેટલો સમય લાગશે? આજ સવારે વહેલી સવારે રેગ્યુલર ઇન્સ્પેક્શન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવેલ હતી અને ઉપરથી આપણે પાણી ઓછું કરવા સવારે જ જણાવેલું છે. પાણી ઓછું થતા 4-6 કલાક જેટલો સમય લાગે છે. ઉપરથી પાણી ઓછું થાય સ્થળ નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવશે કે કેટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે. આશરે 2-3 દિવસમાં પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે જેથી ખેડૂતોને નુકસાન ના થાય અને બને એટલું જલ્દી આપણે આ રિપેરિંગ કરી શકાય એ માટે મશીનરી પણ હાલમાં વ્યવસ્થા કરેલી છે કે જ્યારે પાણી ઉતરે એટલે તરત જ કામગીરી યુદ્ધના ધોરણે શક્ય બને. હરિયાળ ગામે નહેરમાં ભંગાર મામલે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. જો કે બાબતે ખેડૂતોએ તત્કાલિક સિંચાઈ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જો તે સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા. સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ જોતા તત્કાલિક નહેરમાં પાણી ઓછું કરવા તજવીજ હાથ ધરાઈ હતી. નહેર પસાર કરવા વચ્ચેથી પસાર થતા સાયફોન અને નહેરના લેયર વચ્ચે ગાબડું પડ્યું હતું. જો કે નહેરમાં ઓછું થતા હજુ 4-5 કલાકનો સમય થનાર છે અને મરામત માટે પણ 2-3 દિવસ થનાર છે. ત્યારે હાલ બધું પાણી આસપાસની ખેતીને પણ અસર કરી ગયું છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી.